नमस्कार दोस्तों, केम छो? मजा में? आई होप कि बधा मजा में हशो। अने आ लॉकडाउन पीरियड नी अंदर समय नो तमे चोक्कसपणे क्यांक ने क्यांक सदुपयोग करता ज हशो। बधा आ लॉकडाउन ना समय में घणुं बधुं तमे नवुं शीख्या हशो। टेक्नोलॉजी ना माध्यम थी आपणे घणा बधा जीवन में आगळ वधी शकीए छीए। अने आ लॉकडाउन ना पीरियड नी अंदर अछत में पण आपणे कई रीते आपणुं जीवन बेटर बनावी शकीए એમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું હશે। ઘણા બધા પ્રતિબંધો છે, તેમ છતાં આપણે હાર નથી માની અને ખુશીથી જીવવાનું ચાલુ રાખ્યું છે। મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ અને લર્નર્સની ઈચ્છા હતી કે સર એકવાર તમે ફેસ ટુ ફેસ થાઓ। ઘણાએ મને કોલ કરીને કે વોટ્સઅપથી પણ કહ્યું કે સર તમે એકવાર ફેસ ટુ ફેસ આવીને ભણાવો, પરંતુ લોકડાઉનના પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અને થોડો ટેકનોલોજીના અભાવને કારણે ભણાવતી વખતે આ રીતે ફેસ ટુ ફેસ આવવું પોસિબલ નહોતું। તેમ છતાં મારી એક દિલથી ખ્વાહિશ હતી કે હું પણ એક અપાર આપની સાથે ફેસ ટુ ફેસ થઈએ, અને એટલા માટે જ આજે આ વિડીયો જે છે તમારી સામે ફેસ ટુ ફેસ બનાવી રહ્યો છું। આજે આપણે બોર્ડ પર નહીં ભણીએ, પણ એ ભણવાનું શરૂ કરીએ એની પહેલાં મારે એક વસ્તુ કહેવાનું કે જેટલા પણ વિડીયોઝ તમે મેં મૂકેલા છે અને એનો તમે ધ્યાનથી અભ્યાસ કરો, પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા જાઓ અને એક સરસ મજાની દોસ્તો નોટબુક બનાવો, જેની અંદર તમારે ભવિષ્યમાં જ્યારે કંઈ પણ જોવું હોય ને એ તમે જોઈ શકો, સમજી શકો। કારણ કે જ્યારે પણ દર વખતે સમજી લો કે તમારી સાથે ઓનલાઈન ગૂગલ છે કે ક્યારેક ક્યારેક એની પરિસ્થિતિ એવી આવી શકે કે ભાઈ આપણી તાત્કાલિક આપણી જોડે એનો ઉકેલ ના મળી શકે, એવા સમયમાં નોટબુક આપણને બહુ કામ લાગે અને લખેલું વારંવાર વાંચતા રહીએ તો પણ આપણે સમયનો સારો એવો ઉપયોગ કરી શકીએ। અને આ બીજી એક વાત કે આઈ હોપ કે બધા આનંદથી તમે આ વિડીયોઝને માણતા હશો। તમને કોઈ પણ ક્વેરી લાગે તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર મને પૂછી શકો છો, હું શ્યોર 100% એનો પોઝિટિવ આન્સર આપવા પ્રયત્ન કરીશ। આગળના વિડીયોઝની અંદર તમે ઘણા બધા ટેન્સીસ, મોડલ ઓફ ધરીઝ, ચેન્જ ધ જેન્ડર, નંબર ને બધું ભણ્યા છો। ઘણા સ્ટુડન્ટ્સ ને એવું કેવું હતું કે સર તમે જે કહેવાય ને એક્સરસાઇઝ વધારે આપો, બટ એક્સરસાઇઝ વધારે નહીં આપવાનું કારણ કે તમે બોરિંગ ફીલ ના કરો। જે કોઈને એક્સરસાઇઝ વધારે પર્સનલ જોતી હોય એમને હું 100% આપીશ। આજના વિડીયો જે છે બહુ અગત્યનો છે, આજે આપણે નોટબુકમાં ભણવાનું છે। આશા રાખું છું કે તમે પણ આમાં ધ્યાનથી ભણશો। તો વધારે સમય નહીં લેતા આપણે શરૂ કરીએ છીએ। હિયર વી ગો, 1 2 3। હેલો, આજે દોસ્તો આપણે મેઇન ટોપિક ભણવાનું છે વર્બ ફોર્મ્સ, ક્રિયાપદના રૂપો। હવે ઇંગ્લિશમાં જોવા જઈએ તો કોઈ પણ વાક્યરચના જે બનાવીએ ને એમાં ક્રિયાપદનો સૌથી મહત્વનો ભાગ છે। આપણે પહેલા વિડીયોની અંદર અમુક શબ્દોનો પરિચય મેળવ્યો હતો, એમાં ક્રિયાપદનો પરિચય એવો મેળવ્યો હતો કે વાક્યમાં દર્શાવેલી ક્રિયા કે સ્થિતિને ક્રિયાપદ કહેવાય, એના વગર કોઈ સેન્ટેન્સ જલ્દી બને નહીં। હું તો એમ જ કહું છું કે જે વાક્યમાં ક્રિયાપદ ના હોય એ વાક્યને વાક્ય ના કહેવાય। એટલે કે ક્રિયાપદ ખૂબ જ મહત્વનો ભાગ દર્શાવે છે અને એને એક સ્વરૂપ હોય છે। જેમ જેમ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આપણે કાળ લઈએ છીએ, જેટલા પણ કાળ છે એમાં દરેકમાં ક્રિયાપદની વાક્યરચના થોડી થોડી અલગ હોય છે। અને અંગ્રેજી ટેન્સીસ જે પણ ઊભા છે બધા, એ બધા જ ક્રિયાપદના ચેન્જીસ પર ઊભા છે। એટલે ક્રિયાપદો જો તૈયાર હશે તો તમારું ઇંગ્લિશ સારું એવું તૈયાર થઈ શકે છે। હવે ક્રિયાપદો અઢળક છે, ઘણા બધા છે અને તૈયાર કરવા જ પડે। આપણે એને તૈયાર કેવી રીતે કરવા? તો નોર્મલી એક સજેશન હું એવું આપું છું કે તમે રોજ એક ચિઠ્ઠીની અંદર 10-10 ક્રિયાપદો લખો અને એવી જગ્યાએ ચિપકાવી દો જ્યાં તમે સૌથી વધુ અવર જવર કરતા હોય, અને આવતા જતા જુઓ તો 10 ક્રિયાપદો તમારે તૈયાર થઈ જાય। અથવા તમે તમારા રોજિંદા જીવનમાં તમે 10 ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો રાખો તો તમને સેટ થઈ જાય। કારણ કે એવું કહેવાય કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, પ્રેક્ટિસ માણસને સંપૂર્ણ બનાવે છે। અને જેના ક્રિયાપદ પાકા એનું ઇંગ્લિશ પાકું। હું વ્યક્તિગત રીતે કહું છું કે મેં 2 વર્ષ સુધી આ બધા જ ક્રિયાપદો 5-5 વાર લખ્યા છે। આમાં જે ક્રિયાપદો આપેલા છે
અરાઉન્ડ 65-70 ક્રિયાપદો આપેલા છે, પણ પછી તમને બીજા કોઈ પણ ક્રિયાપદ છે ને તમને ઓટોમેટિક એનો રૂપ બનાવતા તમને આવડી જશે. જો આટલા ક્રિયાપદો તમે તૈયાર કરશો તો ગેરંટીથી એ કહું છું મિત્રો, હવે ક્રિયાપદો જે છે એ ક્રિયા દર્શાવે છે. હવે એના ત્રણ રૂપો છે, એક અહીંયા છે મૂળ રૂપ મૂળ સ્વરૂપે, એક છે ભૂતકાળનું રૂપ અને એક છે ભૂતકૃદંત. બીજા આઈએનજી વાળા રૂપો પણ થઈ શકે છે, ઘણા બધા રૂપો છે. અત્યારે આપણે મુખ્ય આમની વાત કરીશું અને આ પ્રેક્ટિસથી આવડે દોસ્તો. વર્બ ફોર્મ્સ જેને કહેવાય ક્રિયાપદોના રૂપો, તો જે ઇન્ફિનિટિવ એટલે જે તે મૂળ સ્વરૂપે છે તે, પછી એના ભૂતકાળમાં એનું ભૂતકાળનું રૂપ આવી જાય છે અને એક ભૂતકૃદંત છે. ઉદાહરણ તરીકે હું વાત કરું, અહીંયા બ્રિંગ છે તો એનું મૂળ સ્વરૂપ છે, માનો કે સાદો વર્તમાન કાળ છે બરોબર, એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અથવા એસકેએસ વાળું રૂપ આવે છે. તો આઈ બ્રિંગ આવે, હું લાવું છું, અને હી છે તો હી બ્રિંગ્સ આવે છે, તે લાવે છે. પછી હું લાવ્યો કેવું હોય તો આઈ બ્રોટ, તો અહીંયા આવું રૂપ થઈ જશે, હું લાવ્યો. પછી એમ થાય કે ભાઈ સાદો ભવિષ્યકાળ લઈએ તો કરતા આવે, પછી શેલ વિલ આવે વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો આઈ શેલ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે બ્રિંગ, તો એ પ્રમાણે આવશે આઈ શેલ બ્રિંગ. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ રીતે એના રૂપો જે છે એ બદલાવતા રહે છે, પણ મુખ્યત્વે આપણે આ ત્રણ રૂપો અત્યારે યાદ રાખવાના હોય છે. અને એના ભૂતકાળના રૂપો અને ભૂતકૃત છે બધાના રૂપો અલગ અલગ છે, ઘણા બધી રીતે તકલીફ છે. તો આપણે અહીંયા જે તમારી સામે જે તમે જોઈ રહ્યા છો એમાં ગ્રુપ ત્રણ રીતે અલગ અલગ ક્લાસિફિકેશન કરેલું છે કે ક્રિયાપદો કઈ રીતે યાદ રાખવા. ઘણા બધા નિયમો હોય છે બરાબર, બીજા નિયમોની ચર્ચા કરીશું આપણે. અત્યારે આ જે પહેલો મુદ્દો તમે જોઈ રહ્યા છો એમાં એવું છે, ભૂતકાળના રૂપોના જેવા જ ભૂતકૃતના રૂપો, એટલે કે વચ્ચે અહીંયા જે તમે ભૂતકાળનું રૂપ જોઈ રહ્યા છો એવું જ અહીંયા ભૂતકૃદંતનું રૂપ, એટલે કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત સરખા હોય એવા ક્રિયાપદોનું અહીંયા પહેલા આપેલા છે. તો ચાલો દોસ્તો આપણે એનો અભ્યાસ કરીશું, અને તમે પણ જ્યારે આ ભણતી વખતે તમે એને લખતા જાઓ, એકવાર તો લખશો જ અને જોડે જોડે બોલતા જાઓ તો તમારે પણ તૈયાર થઈ જશે. પહેલું છે ટુ બ્રિંગ, એટલે લાવવું. ધ્યાન રાખો ફરી એકવાર મિત્રો, આનો તમારે એનું ગુજરાતી યાદ રાખવાની જરૂર નથી, એકવાર ફક્ત યાદ રાખશો અહીંયા લાવો, પછી આ લાવ્યું ને લાવેલું યાદ રાખવાની જરૂર નથી, તમને ઓટોમેટિક યાદ આવી જશે. હું બોલતો જઉં છું, ટુ બ્રિંગ લાવવું, બ્રોટ એટલે લાવ્યો, બ્રોટ એટલે લાવેલો, કાલ પ્રમાણે બદલાય. પછી ટુ બિલ્ડ બાંધવું, બિલ્ટ બાંધ્યું, બિલ્ટ બાંધેલું, આ રીતે બોલી શકો. અને આને તમને ના આવડે તો મ્યુઝિક્સ રીતે પણ યાદ રાખી શકો. ઉદાહરણ તરીકે બ્રિંગ બ્રોટ બ્રોટ, બિલ્ટ બિલ્ટ બિલ્ટ, બાય બોટ બોટ, કેચ કોટ કોટ, ડિક ડક ડક, ફિલ ફેટ ફેટ, હેંગ હાંગ હાંગ, હેવ હેડ હેડ, આ રીતે દોસ્તો. તો તમે એક મ્યુઝિકલી ફની રીતે અલગ રીતે તમે એને તૈયાર કરશો તો તમને યાદ રાખી શકો છો. અહીંયા એક ધ્યાન રાખતો દોસ્તો, હેંગ છે એટલે લટકાવવું થાય, હંગ અને હંગ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત હંગ થાય છે, પણ જ્યારે ફાંસી લટકાવવાની વાત આવે છે બરોબર, ત્યારે અહીંયા હંગ નહીં આવે ભૂતકાળના રૂપમાં, ત્યાં હેંગ આવી જશે, ઈડી લાગશે પાછળ, અને પાસ્ટ પાર્ટિસિપલમાં પણ એ જ રીતે થશે. ત્યારબાદ છે હિયર એટલે સાંભળવું, હર્ડ હર્ડ. ખાસ ઓબ્ઝર્વેશન કરજો, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને સરખા છે. ત્યારબાદ છે હોલ્ડ, જકડી રાખવું, પકડી રાખવું, હેડ હેડ, કીપ કેપ્ટ કેપ્ટ, લે લેડ લેડ, લર્ન લર્ન્ટ લર્ન્ટ, લીવ લેફ્ટ લેફ્ટ, લેન્ડ લેન્ટ લેન્ટ, મેક બનાવવું, મેડ મેડ, આઈ મેક વી મેક યુ મેક યુ મેક, હી શી જોડે મેક્સ, સાદા વર્તમાન કાળમાં આપણે એવું બોલીએ છીએ, અને ધ્યેય સાથે મેક. ભૂતકાળમાં થઈ જશે મેડ. ત્યારબાદ મીટ મેટ મેટ, પે પેડ પેડ એટલે ચૂકવવું, સે સેડ સેડ કહ્યું, સેલ સોલ્ડ સોલ્ડ, સેન્ડ સેન્ટ સેન્ટ, સ્વીપ સ્વેપ્ટ સ્વેપ્ટ એટલે કે વાળવું, આઈ સ્વીપ કચરા પોતું, એવું કહેવું હોય તો આપણે સ્વીપ એન્ડ મોપ એવું કહીએ, મોપ એટલે પોતું કરવું. ટીચ ટોટ ટોટ, ટેલ ટોલ્ડ ટોલ્ડ, વિન વોન વોન. ખ્યાલ આવે દોસ્તો? તો આ રૂપો એવા છે જેમાં ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એ બંને સરખા છે. અહીંયા એક નોન લખેલી છે મેં જે સમજાવી એવી, હેંગનો બીજો અર્થ ફાંસી લટકાવી એવો પણ થાય છે, પણ ત્યારે ભૂતકાળના રૂપમાં હેંગ થઈ જશે, એચ એન જી ઈ ડી, ખાલી ખીટીએ લટકાવવાના અર્થમાં જ હંગ થશે. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ બીજો મુદ્દો, આમાં ક્રિયાપદના મૂળ રૂપમાં આઈનો એ કરવાથી જે ભૂતકાળનું રૂપ બને છે તેવા રૂપો, માનો કે બિગિન, બી જી આઈ એન શરૂ કરવું તો બિગન,
ત્યારબાદ છે બીગન, BEGUN. તો અહીં જુઓ BEGN નું BEGUN થઈ ગયું. ડ્રિંક ડ્રેન્ક ડ્રંક, રિંગ રેંગ રંગ, સિંગ સેંગ સંગ. તો આ રીતે દોસ્તો એના રૂપો બદલે. હવે અહીંયા જે રૂપો આપ્યો છે નંબર ત્રણ, ક્રિયાપદના મૂળરૂપ જેવા જ ભૂતકાળના રૂપો. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જે મૂળરૂપ છે અને ભૂતકૃદન છે એ બંને સરખા છે, વચ્ચેનું રૂપ જ ખાલી અલગ છે. તો બીકમ બીકેમ બીકમ, કમ કેમ કમ, રન રેન રન. ખ્યાલ દોસ્તો, તો આ ખૂબ જ જરૂરી છે, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. ધ્યાનથી સમજવા જેવું છે. હવે અહીંયા એવા રૂપો છે જે ત્રણેય રૂપો સરખા હોય, આપણે જ્યારે નક્કી ના કરી શકીએ ભાઈ કઈ રીતનું રૂપ છે, તો એ ત્રણેય રૂપો સરખા છે ધ્યાન. હવે આ ત્રણેય રૂપો સરખા હોય તેવા ક્રિયાપદો છે. કોસ્ટ કોસ્ટ કોસ્ટ, કટ કટ કટ, હિટ હિટ હિટ, હર્ટ હર્ટ હર્ટ, લેટ લેટ લેટ, પુટ પુટ પુટ. હવે તમે તમને એક પ્રશ્ન થાય કે અહીંયા કયા કાળનું ક્રિયાપદ છે, ખબર કઈ રીતે પડશે? તો દોસ્તો, માની લો કે સાદો વર્તમાન કાળ હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય, પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે એસ વાળું રૂપ આવે. ભૂતકાળનો રૂપ હોય તો દરેક સર્વનામ સાથે ભૂતકાળનો રૂપ જ આવશે. તો અહીંયા એની આસપાસ અથવા બીજા નિશાની દર્શક શબ્દોથી ખબર પડે કે કયું રૂપ છે. માનો કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હોય તો હેવેસ જોડે હોય પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે, તે ખબર પડી જાય કે ભાઈ પૂર્ણ કાળનું છે. ચલો આગળ જઈએ દોસ્તો. રીડ રેડ રેડ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, રીડનું સ્પેલિંગ એનો જ રહેશે પણ ઉચ્ચાર ફરી જાય છે, ઉચ્ચાર કહેવાય રેડ. સેટ સેટ સેટ, શટ શટ શટ, બંધ કરવું. સ્પ્લિટ સ્પ્લિટ સ્પ્લિટ, સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ. તો અહીંયા આ જે રૂપો છે એ એવા હતા જે ત્રણે સરખા હોય એવા રૂપો છે. દોસ્તો લખીને તૈયાર કરી શકો છો. આ રીતે ક્લાસિફિકેશન જે રીતે મુદ્દા બનાવીને તમે કરશો, એક દિવસ એવા રૂપો તૈયાર કરો કે જે ત્રણે સરખા હોય, તો મગજમાં કોઈ જ ડાઉટ રહે નહીં. હવે આગળ જઈએ દોસ્તો. ક્રિયાપદના મૂળ રૂપને એન એન આર એન કે ડબલ્યુ એન લખવાથી બનતા ભૂતકૃદનના રૂપો યાદ રાખજો. અને જેટલું બોલશો ને તમારા મનની અંદર ઘડાઈ જશે, રટાઈ જશે, જીવનની અંદર વણાઈ જશે અને ભણવાની અંદર પણ આ વણાઈ જશે, એટલે તમે સરળતાથી યાદ એને રાખી શકો છો. આમાં છે બ્લો બ્લ્યુ બ્લોન, ડ્રો ડ્રીવ ડ્રોન, ડ્રો એટલે ખેંચવું, ડ્રો ડ્રીવ ડ્રોન અથવા દોરવું, ડ્રાઈવ એનું થશે ડ્રો અને ડ્રાઈવ વન, ફ્લાય ઉડવું ફ્લ્યુ ફ્લોન, ફરગીવ એટલે માફ કરી દેવું, ફરગેવ માફ કર્યું, ફરગી વન માફ કરેલું, ગ્રો ગ્રીવ ગ્રોન, નો ન્યુ નોન, રાઈઝ રોઝ રાઈઝન. યાદ રાખજો મિત્રો કે આ બધા પાછળ અલગ અલગ રૂપો છે, આ પ્રેક્ટિસ કરવાથી વારંવાર આવશે, એક વારથી નહીં આવડે, એના વાક્યો બનાવો, જાતે પ્રેક્ટિસ કરી શકો. આ નિબંધ બનાવવામાં ક્રિયાપદો ખૂબ જ ઉપયોગી છે. હવે જઈએ આગળ. એ છે દોસ્તો એ જ રૂપો, સી સો સીન, શેક શુક શેકન શેક હેન્ડ, ટેક ટુક ટેકન, થ્રો થ્રુ થ્રોન. તો આજે ત્રણે ત્રણ રૂપો અલગ છે, એવા રૂપો ફરી એકવાર. હવે ક્રિયાપદના મૂળ રૂપે ઈએન લગાડવાથી બનતા રૂપો, ટુ બી પહેલું છે, એનું ભૂતકાળમાં વોઝ વેર થાય અને બીન થાય. આ ટુબીની જગ્યાએ જે મૂળ રૂપ છે ત્યાં આપણે સાદા વર્તમાન કાળની અંદર એમિઝાર લગાવીએ છીએ સ્થિતિ દર્શાવવા માટે, પણ ક્રિયાની રચના હોય તો બી આવે. ત્યારબાદ ઇટ એટ ઇટન, ફોલ ફેલ ફોલન, રાઇટ રોટ રિટર્ન. તો આ એવા રૂપો છે જે તમે પ્રેક્ટિસ કરવાથી તમને આવી શકે. ત્યારબાદ છે દોસ્તો ભૂતકાળના રૂપ મૂળ રૂપને ઈએન લગાડવાથી બનતા રૂપો, એટલે કે બાઇટ બીટ બીટન, બ્રેક બ્રોક બ્રોકન, ચૂઝ ચોસ ચોઝન, ફરગેટ ફોરગોટ ફોરગોટન, હાઈડ હિડ હિડન, સ્પીક સ્પોક સ્પોકન, સ્ટીલ સ્ટોલ સ્ટોલન. તો આ રીતે ક્રિયાપદો તમે યાદ રાખી શકો છો. તો દોસ્તો અહીંયા આ ક્રિયાપદો અહીંયા જે છે ઘણા બધા છે, આપણે એનો બધાનો ઉલ્લેખ કરી રહ્યા નથી. આટલા ક્રિયાપદો પણ તમે રેગ્યુલરલી તૈયાર કરશો તો તમને બહુ સરળતાથી આવડી જશે. આ બધા જ ક્રિયાપદનું મૂળરૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદન જે પૂર્ણકાળમાં વપરાય છે અને પેસિવ વોઇસમાં વપરાય છે, એ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ દરેકના ક્રિયાપદોના એક એક વાક્યો બનાવો, તમને ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખું છું કે તમે આ પ્રમાણે અનુસરણ કરશો. આ વિડીયો પણ તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ.